मित्रों अत्यार सुधीना अभ्यास में आपणे जोई गया के कलियुग छे लग्न उत्सुक थई आवे छे पण विला मोहे पाछो जाय छे। पाछो जवानी जग्याए ईर्ष्यावश ए पेली दमयंती अने नळराजाने नुकसान थाय एटला माटे अहीं रोकाई जाय छे। हवे जोईए प्रेमानंद आपणने आगळनी 35मी पंक्तिमां शुं कहे छे। भोगवे भोग नाना विध पेर स्वर्गनुं सुख पामे घेर। विविध प्रकारना सुख उपभोग करी रह्या छे पेर जोड अर्थात दमयंती अने नळराजા। पहेला आठ દેવોના આશીર્વાદ યાદ કરો, વચનો યાદ કરો, જેના કારણે એ સુખી થઈ અને બને રહી રહ્યા છે। અને કેટલા સુખી છે તો કે સ્વર્ગનો સુખ પામે ઘેર। સ્વર્ગ જેવું જેવું સુખ જે સ્વર્ગમાં જે ઉપર સુખ પ્રાપ્ત કરે છે, વધારે પુણ્ય કરીને સુખમાં જાય અને જે એને સમૃદ્ધિ અને સ્વર્ગમાં સુખ પ્રાપ્ત થાય એવું અહીંયા ધરતી ઉપર બંને સુખ ભોગવી રહ્યા છે। પ્રભુ પત્નીને વાદ્યો પ્રેમ, બંને વચ્ચે પ્રેમ વધ્યો છે, ખૂબ લગાવ છે। સાચવે તે બહુ સત્ય ને નેમ, અને આ બાજુ નિષ્ઠા અને સત્યના વચનને પણ પાલન કરી રહ્યા છે। જીવન બરાબર વ્યતીત થઈ રહ્યું છે, એકદમ જીવનરૂપી રથ છે એ બરાબર પાટે ચડી ગયું છે, સ્વર્ગ જેવું સુખ છે। ચારે વર્ણ પાળે, ચારે વર્ણનું પાલન કરી રહ્યા છે, કુળ ધર્મ પાળી રહ્યા છે, નિયમો પાળી રહ્યા છે, ચાલે યજ્ઞાદિકનું આ બાજુ, બીજી બાજુએ યજ્ઞોને વિવિધ પ્રકારના હવનોને હોમ હવન કરી અને ધર્મનું પાલન કરી રહ્યા છે। તેણે કલિયુગનું ચાલે નહીં, અને પેલો કળિયુગ જે એની પાછળ પડવાની એને જે નેમ લીધી હતી, હઠ પકડી હતી, એને પ્રવેશ કરવો છે પણ બિચારાનું ચાલતું નથી, શું કામ નથી ચાલતું, તેણે કળિયુગનું ચાલે નહીં, હિંડે છિંડી જોતો જઈ તઈ આમથી તેમ ફેર્યા કરે છે પણ ચાલતું નથી, કંઈ પ્રવેશ કરવો છે પ્રવેશ મળતો નથી, બંનેનો અલગ કરવા છે પણ એ થઈ શકતું નથી, અશક્ય છે, આમથી તેમ બિચારો છે એ વ્યાકુળ થઈ અને ફેર્યા કરે છે। આગળ શું કહે છે પ્રેમાનંદ, નગર પૂંઠે ફેરા બહુ ખાય, આમથી તેમ નગરની આજુબાજુ ફરી રહ્યો છે પણ સત્ય આગળ પ્રવેશ ન થાય। આ અડધી પંક્તિમાં પ્રેમાનંદે સત્યનું મહત્વ સમજાવી દીધું કે સત્યથી મોટું કોઈ નથી, સત્યથી આભ ટકે, સત્યથી થાય વરસાદ। જો આ આ સામળની પંક્તિઓ છે, સત્યથી આભ એમનું ટકેલું છે, સત્યથી જ વરસાદ થાય, સત્યથી ઈશ્વર પ્રાપ્ત થાય, એટલે પૂર્ણ સત્ય સુધી કોઈ પહોંચ્યા નથી પણ સત્ય મોટું છે કહી દીધું, એટલે પણ સત્ય આગળ પ્રવેશ ન થાય, સત્ય જે છે એને રોકી રાખે છે, એ સત્યનું બહુ મહત્વ બતાવ્યું છે। એટલે સામેનો જે ભાવક વર્ગ સાંભળે છે એને પ્રેમાનંદ કહે છે કે જીવનમાં સત્યનો ગુણ હંમેશા અપનાવવો જોઈએ, સત્યમેવ જયતે, હંમેશા સત્યનો જ વિજય થાય છે। માંડુકી ઉપનિષદનું આ વાક્ય આપણે કોર્ટમાં પણ જોઈએ છીએ, નગર પૂટે ફેરા બહુ ખાય પણ સત્ય આગળ પ્રવેશ ન થાય, સહસ્ત્ર વર્ષ વહીને ગયા, આમ કરતા કરતા તો હજાર વર્ષ વધી ગયા, પસાર થઈ ગયા, બોલો કળિયુગને હજી પ્રવેશનો મોકો નથી મળ્યો। દમયંતીને બે બાળકો થયા, સમય જતા ઈશ્વર કૃપાથી દમયંતીને બે સંતાનો પ્રાપ્ત થાય છે। જુગમાં બાલક સંગાતે, જો અહીંયા શબ્દ યુગ્મ એના માટેનો શબ્દ વાપર્યો છે, જુગ્મ, જુગ્મ એટલે જોડકું, યુગ્મ એટલે જોડકું, જુગ્મ બાળક સંગાતે પ્રસવ્યા, પ્રસવ્યા એટલે જન્મ્યા, બે બાળકો જન્મા, પુત્ર પુત્રી રૂપે અભિનવા, દીકરો અને દીકરી રૂપે સંતાન એને પ્રાપ્ત થયા, બંને સાથે જન્મા, જોડકા બાળકો જન્મા, નળ દમયંતી હરખે ગણું, હવે એ પતિ પત્ની મટી અને માતા પિતા બન્યા છે, બહેને ખૂબ હરખ છે, આનંદ છે, બાળક વડે શોભતું આંગણું, આ નાના બાળકોની કિલકારી, એમનું ચાલવાનું રમવાનું, એનાથી આંગણું શોભી રહ્યું છે। આ બાજુ દમયંતી અને નળરાજા સુખે તે બધું ચલાવી રહ્યા છે, સ્વર્ગ જેવું ઐશ્વર્ય છે, પણ ઓલો કળિયુગ હજી રાહ જોઈને બેઠો છે કે એક મોકો મળે ને હું અંદર પ્રવેશ કરી લઉં। સમાજમાં આવા ઘણા બધા છે કળિયુગ જેવા, જે રાહ જોઈને બેઠા છે, અહીંયા કળિયુગ ઈર્ષ્યાવશ રાહ જોઈને બેઠો છે, હવે શું થાય છે તો એક દિવસ નળ ભોપાળ મંગાવ્યું જળ થયો સંધ્યાકાળ। નળ રાજાએ સાંજે સંધ્યા વંદન કરવા માટે થઈ અને પાણી મંગાવ્યું, સંધ્યા પૂજા કરવા માટે થઈને પાણી મંગાવ્યું। આપણે બધા જાણીએ છીએ સાંજે જ્યારે આપણા ઈષ્ટની આપણે પૂજાવિધિ કરીએ છીએ ત્યારે સ્નાન ન કરીએ તો પગ ધોઈએ છીએ,
એમ સંધ્યાવદન માટે થઈ અને રાજાએ પાણી મંગાવ્યું. એક દિવસ નળ ભોપાળ મંગાવ્યું જળ, થયો સંધ્યાકાળ, રહી પાણી કોરી ધોતા પાગ. પગ ધોયા એને, પણ ધોતા ધોતા પગની પાણી અર્થાત પેની કોરી રહી ગઈ જરાક અમથી. ઉતાવળ ઉતાવળમાં ઘણી વાર આવું બને છે, આપણે પગ ધોઈને પાછળ કોરા રહી જાય. બોલો, ખબર હોય ને પગ કે પાછળ તો બધું ચૂંટેલ નવા જેવું જોતો કરો. તો રહી પાણી કોરી ધોતા પાગ, કલિયુગ પામ્યો પેઠાનો લાગ. અને કળિયુગ જે રાહ જોઈ હજારો વર્ષોથી જે મોકાની તલાશમાં હતો એને મળી ગયો. અર્થાત કળિયુગે રાજા નળના શરીરમાં પ્રવેશ કર્યો. આ ચમત્કૃતિ છે. પ્રેમાનંદ અહીંયા લોકોને અદ્ભુત રસમાં લઈ જાય છે. પેલો પગનો ધોવાણો કોરો રહી ગયો, સંધ્યાવદન કરવા જતો તો રાજા પગ ધોયા, જરાક કોરી પેની રહી ગઈ, અને પેલો કળિયુગને અંદર પેઠવાનો, અંદર જવાનો મોકો મળી ગયો. કળિયુગ ઘૂસી ગયો. હવે કળિયુગ ઘૂસે તો શું થાય? આ પ્રેમાનંદ મને અને તમને બંનેને કહે છે કે માણસની અંદર કળિયુગ વ્યાપે તો શું થાય? તો સંધ્યા વદન કીધું રાજન, સંધ્યા પૂજા થઈ ગઈ, પ્રવેશ કલીનો તે સ્થાન પ્રવેશ થઈ ગયો, કળિયુગ પહોંચી ગયો શરીરની અંદર. હવે શું થાય છે? તેમ સેજ્યા સુતો ભોપાલ, જ્યાં રાજા સુવા ગયો, સર્વાંગે વ્યાપ્યો કલિકાલને, એક એક અંગની અંદર કળિયુગ વ્યાપી ગયો. કળિયુગ 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 કળિયુગ, આ કળિયુગનું આયુષ્ય સૌથી નાનું છે પણ કળિયુગ ભયંકર છે. તો રાજાના સર્વે અંગની અંદર કળિયુગ વ્યાપી ગયું. હવે કળિયુગ શું કરાવે છે? તો વલણમાં કહે છે કળિયુગ શું કરશે. આ વલણ એટલે 29માં કડવામાં શું આવશે એનું આ બે લાઈનમાં વર્ણન છે. આપણે જ્યારે આખ્યાન સ્વરૂપ સમજવાનું આવે ત્યારે હું વિશદ રીતે એની ચર્ચા કરીને સમજાવીશ. તો વલણની અંદર 29માં કડવામાં શું આવશે પ્રેમાનંદની આ બે પંક્તિમાં વર્ણન કરે છે. કલિકાલ વ્યાપ્યો, સર્વ્યંગના વ્યાપ્યો. હવે વ્યાપ્યાથી શું થાય? ઘૂસવાથી અંદર ઘૂસી ગયો છે, શું થયું? ભ્રષ્ટ થયો નૈષ્ઠનો ધણી, ભ્રષ્ટ થઈ ગયો. આજની ભાષામાં કહીએ તો ભ્રષ્ટાચાર, ભ્રષ્ટ થઈ ગયો, ખોટો થઈ ગયો. અંદરનો નળ રાજા છે એ મરી ચૂક્યો. જે આગળ ઉપર કીધું 35મી પંક્તિમાં સત્યનું ને નિષ્ઠાનું પાલન કરતા હતા એ બધું ચાલ્યું ગયું. ભ્રષ્ટ માણસને સત્ય ન હોય, નિષ્ઠા ન હોય, કાંઈ જ ના હોય, માત્ર ને માત્ર લાલચ હોય. આ કળિયુગની અસર છે. પ્રેમાનંદ સમજાવે છે સામે બેઠેલા ભાવકોને કે કળિયુગ વ્યાપે એટલે શું થાય? તો કે ભ્રષ્ટ થયો. હવે વઢાડું શબ્દ આવ્યો છે, વઢાડું. વઢાડું એટલે ઝઘડો કરાવો, બજાવવું. હવે વઢાડું પિતરાયને, એના પિતરાય ભાઈ સાથે હું ઝઘડો કરાવું, નળરાજાનો ઝઘડો કરાવું. કયો છે એનો પિતરાય ભાઈ? તો કે કલી ચાલ્યો પુષ્કર ભણી રહે, એનો ભાઈ જે છે પુષ્કર, એની સાથે હું એનો ઝઘડો કરાવું. હવે ઝઘડો કેવો થાય છે, શું થાય છે? એ નળાખ્યાનના 29માં કડવામાં આપણે અભ્યાસ કરીએ એટલે ખબર પડે. મિત્રો, તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો.